हेलो नमस्कार मित्रों, भारत माता की जय, वंदे मातरम। तो सौथी पहला बधा मित्रों नो खूब खूब आभार, सेवाना काम में सौए साथ सहकार आप्यो। अने हवे पछी आपणे आव्या छीए साकड़ासर नंबर 2 मां, जहाँ एक माजी छे जे निराधार छे, जेनो कोई आधार नथी। तो आजे आपणे आपशुं एक नानकड़ी एवी भेट एमने। अने आजे आपणी साथे आव्या छे राजूभाई कामड़िया घाणा गामथी, जे एमनी साथे लाव्या छे अनाज माजीने भेट आपवा माटे। अने बीजुं ए के राजूभाई कामड़ियाने ऑनलाइन सर्विसनी दुकान छे, શ્રીહરિ ઓનલાઈન સર્વિસ, મામલતદાર કચેરીની બાજુમાં, જે ચલાવે છે અશ્વિનભાઈ બારિયા અને રાજુભાઈ કામળિયા। ને એ લોકો એક સેવાનું કામ કરે છે, જે લોકોને વિધવા સહાયનું ફોર્મ ભરવાનું હોય તો એક પણ રૂપિયાની ફી લીધા વગર એ ફોર્મ ભરી આપે છે। તો નીચે નંબર આપી દઉં છું, સંપર્ક કરજો રાજુભાઈનો અને અશ્વિનભાઈ બારિયાનો। તો મળી આવે સાકડાસર નંબર 2 માં। પહોંચી ગયા છીએ આપણે માજીના ઘરે, અને તમે જોઈ શકો છો ઘરની હાલત એકદમ પડી જાય એમ છે। અને એકલા જ છે, જેનો કોઈ આધાર નથી, કોઈ ખવરાવીએ કે એમ નથી, કોઈ કાંઈ હાંચવીએ કે એમ નથી, એકલા જ રહે છે। તો મળી આવે માજીને। શું નામ છે તમારું? અંજુબેન। મારા મે ઈશ્વરનો ફોન આવ્યો તો છે કે અમારે એક માડી છે કે કોઈ આધાર નથી। હા હા, નહીં તો વાંધો નહીં, અમે આવશું। હા હા, તમારે કેટલા છોકરા હતા? દીકરા 2 પાસા થયા માંદા પડીને। હા, એક દીકરી પાછી થઈ અને અમાર ઘરવાળા સુવાસ થડી મરી ગયા, બધા માંદા પડી પડી મરી ગયા છે। હા, અત્યારે એકલા જ છે? હા, તારા એ હું છું। કેટલા સમયથી એકલા રહ્યો છું? 15 વર્ષ થયા। 15 વર્ષ? 15 વર્ષથી રહું। આ મકાન પડી ગયું તો હરખું નથી કરવાનું? હવે તો ભાઈ જો ને, હવે તો હું મારા અવતાર નું કહું, હવે ફવ્યું ફળ્યું લાટે હું તો જાય ફવ્યામાં જ રહું, અને હવે કાગળ રાખું, ખાવા પીવાનું હાથે થઈ જાય? હા, ખાવા પીવાનું બધું થઈ રહે આપણે। હવે હું મારું જ કહું ભાઈ, આપણે હવે અત્યારે અત્યારે અવતારે હવે એમ હોય, હવે કોઈ નું કહેવાય, અત્યારે હવે એમ રાખવાનું રહ્યું હવે તારે ભાઈ। કઈ વાંધો નહીં, કઈ ઉપાધિ કરતા નહીં? ના ના, ઉપાધિ કઈ ન કરું। કઈ કામ હોય ને તો ઈશ્વરભાઈ ને કહેજો, બરોબર? તમે આવજો, અત્યારે એક તમને નાનકડી એવી ભેટ દેવા આવ્યા છે, ને થોડુંક અનાજ લેવા છે, તમે હાંસી મૂકી જો પલ્લે ની એમ, બરોબર? હા હા, ઈ તો પછી મેક દેહા એમ, મેં મેક દે ને, એટલે અમાર દેરાણી છે ને હું મેક કેવું। હા, ને બીજું કઈ કામ હોય તો કયો? હવે કઈ કામ ન ભાઈ, કઈ બીજી વસ્તુની જરૂર હોય તો કયો? જરૂર તો હું હોય, ને કઈ કામ હોય તો ઈશ્વરને કહેજો તમે, બરોબર? હા હા, સારું હાલો હવે અમે નીકળીએ। હા, તો મળ્યા આપણે માજીને। 15 વર્ષથી એકલા રહે છે, કોઈનો આધાર નથી, નિરાધાર છે, મકાન પણ પડી જાય એવી હાલતમાં છે, વરસાદના લીધે પાણી અંદર પડે છે, દાડી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, છતાં પણ હિંમત રાખીને જીવન જીવે છે। તો મિત્રો, તમારી આજુબાજુમાં કોઈ પણ આવા વ્યક્તિ રહેતા હોય તો એને સાથ સહકાર આપજો, એને સપોર્ટ કરજો। માણસ જ માણસની મદદ નહીં કરે તો કોણ કરશે? અને ફરીથી એકવાર બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર, જે લોકોએ અમને સેવાના કામમાં મદદ કરી, સાથ સહકાર આપ્યો। અને હવે પછી અમે જવાના છીએ વેળાવદર, જ્યાં એક માજી છે જેને કોઈ આધાર નથી, નિરાધાર છે, તો એને પણ આપણે એક ભેટ આપશું અને મદદ કરશું। તો મિત્રો, પહોંચી ગયા છીએ આપણે વેળાવદર, અને સાથે છે શરદ સાહેબ, જે આકાશના સર છે। તો મળી આવે ભાનુમાને। મિત્રો, પહોંચી ગયા છીએ આપણે ભાનુમાના ઘરે, અને આપણી સાથે છે સહદેવજી ઉપસરપંચ છે, અને શરદ સાહેબ છે જે આકાશના શિક્ષક હતા, અને સરપંચનું કામ ખૂબ જોરદાર છે। શરદ સાહેબે જણાવ્યું અમને ગામમાં કઈ રીતનું શું સારું કામ કર્યું છે બધું। અને માજી ઘણા સમયથી એકલા રહે છે, કોઈ આધાર નથી, છતાં આજુબાજુના લોકો ખૂબ સપોર્ટ કરે છે, સાથ સહકાર આપે છે, માજીને સાચવે છે। માજી કેટલા સમયથી એકલા રહ્યો છો? કેટલા વર્ષથી? 10-12 વર્ષ 12 વર્ષથી
એકલું કઈ લાગતું નથી ને? ના, એકલું નથી લાગતું ને? બધા હાસવે છે ને? હાસવે તો ખરા ને. સારું, કઈ કામ હોય તો અમને કહેજો, બરોબર ને? અત્યારે તમને ખાલી એક નાનકડી એવી ભેટ દેવા આવ્યા છે, એ તમે લઈ લો. આ ભાઈ જે છે એ આઝાદ સ્ટુડિયો, પ્રકાશભાઈ, પ્રકાશભાઈ, ગૌતમભાઈ, રાજુભાઈ અને આકાશભાઈ, આની ટીમ છે, એ જોરદાર કામ કરી રહી છે, તેના માટે તમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ ગણીએ છીએ આપણે. તેમની ચેનલ જે ચાલુ છે તેને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, અને તે આવીને આવી રીતે છે એ બધાને હેલ્પ કરતા રહે અને આવી રીતે પ્રગતિ કરતા રહે, એટલા માટે છે એ બધા સપોર્ટ કરજો. તમને ગમે હેલ્પ ની જરૂર પડે મને કહેવાનું, આ તમારા સાહેબને કહી દો ને, સાહેબ મને તરત કોન્ટેક્ટ કરી દે. સાહેબે મને કીધું તમારું કામ કઈ રીતનું છે, બહુ જોરદાર કામ કરે છે. તો મળ્યા આપણે માજીને, માજીને આજુબાજુના લોકો, ગામના લોકો ખૂબ સપોર્ટ કરે છે, સાથ આપે છે. અને હવે પછી જે લોકો નિરાધાર હોય છે અને અનાજની ખૂબ જરૂર હોય છે, તો અનાજનું કોઈ પણ વ્યક્તિને દાન કરવું હોય તો મારો નંબર નીચે આપી દઉં છું, અને આર્થિક રીતે પણ તમે મદદ કરી શકો છો. તો મિત્રો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળશો હવે આવતા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.